નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતની ભૂગોળની અંદર જે ગુજરાતના જે જિલ્લાઓ છે, 33 જિલ્લાઓ ગુજરાતની અંદર આવેલા છે, એ જિલ્લાઓના તાલુકાને આપણે યાદ રાખવા માટેની જે ટ્રીક છે આપણે આજે આગળ વધારીએ છીએ. આજે ગુજરાતનો એક જિલ્લો છે ડાંગ જિલ્લો. તો ડાંગ જિલ્લાના જે તાલુકા છે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ તે માટે એક ટ્રીક જોવાની છે. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે, એની અંદર જે પોરબંદર આવે છે અને ડાંગ જિલ્લો આવે છે, એની અંદર ફક્ત 3 તાલુકા આવેલા છે. એકદમ નાનો જિલ્લો છે, પરંતુ આપણે તાલુકા યાદ રાખવા માટે આપણે ટ્રીક તો જોવાની છે. તો એ ટ્રીક છે, આપણે તમારે સૂત્ર અહીં જોવાનું છે. સૂત્ર તમે બરાબર ધ્યાન આપો કે સુબીર આ હવા વધી ગઈ, સુબીર આ હવા વધી ગઈ, આ એક આ સૂત્ર છે. એના આધારે આપણે ડાંગ જિલ્લાના 3 તાલુકા આપણે યાદ રાખવાના છે. સુબીર તાલુકો, એક સુબીર તાલુકો આવેલો છે. આહવા એટલે કે આહવા તાલુકો આવેલો છે, ડાંગ જિલ્લાનો હેડક્વાર્ટર છે. આ યાદ રાખવાનું. વધી ગઈ, વધી ઉપર તમારે યાદ રાખવાનું કે વધે તાલુકો. કુલ એમ 3 તાલુકા ડાંગ જિલ્લાની અંદર આવેલા છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે, કારણ કે સરકાર તરફથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે એની અંદર હવે સરકાર તાલુકા પણ પૂછે છે કે વધે તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે. આવો પ્રશ્ન પૂછાય, નીચે ઓપ્શન આપેલા હોય, ડાંગ, પોરબંદર કે રાજકોટ. જો તમને તાલુકા યાદ હોય જિલ્લાના તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. તો મિત્રો, તમને આ તાલુકા યાદ રહી ગયા છે તો ખૂબ ખૂબ તમારો આભાર.